પ્રસ્તુત આ વિડિયો લેક્ચરમાં હું વિશાલ ઠુમ્મર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 7 રોકડ મ્યુઅલ અને તેના પ્રકારો આ ચેપ્ટરના અભ્યાસ તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4 જ્વલિતના રોકડ મ્યુઅલની ચર્ચા કરી, જેમાં આપણે વટાવ અને રોકડના એમ બે ખાના દોરી અને રોકડ મ્યુઅલ બનાવ્યો. આજે નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5, નીચે તમને એના વ્યવહારોનો એક લિસ્ટ આપ્યો છે, આપ સૌ ટેક્સ્ટ બુક ખુલ્લી રાખશો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5, સૂચના તરફ આગળ વધીએ તો નીચેના વ્યવહારો પરથી શ્રી રિદ્ધિનો રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે કોલમો તૈયાર કરવાની છે, રોકડ અને બેંકના ખાના. તો અહીંયા આ રોકડ મેળને બે ખાના તૈયાર કરવાના કીધા છે, એટલે બે ખાનાવાળો રોકડ મેળ કહી શકાય. આ બાજુ પર મેં કોલમો આપણે જે બન્યા છે એ જ, પણ બેંક અને રોકડની એક સ્પેશિયલ બે કોલમ રકમ લખવા માટે, બે બાજુ પર પણ બેંક અને રોકડ માટે. હવે અહીં ધ્યાન એ વાત રાખવાનું કે બેંકથી થયેલા વ્યવહારો ચેકથી લેવડ દેવડ થઈ હોય તેને આપણે બેંકના ખાનામાં દર્શાવશું, એટલે કેશમાં લેવડ દેવડ થઈ હોય રોકડના ખાનામાં એને નોંધાવશે. તો આ એક બહુ સીધો અને સિમ્પલ છે. જોઈએ ઉપરનો ટાઇટલ આપ્યું છે, શ્રી રેડ્ડીનો એપ્રિલ 2015 નો રોકડ મેળ. તો ઉપરનો ટાઇટલ આ પ્રમાણે છે, એપ્રિલ 2015 નો રોકડ. ત્યાર પછી હવે મે 2015 ના વ્યવહારોનો આપણને એક લિસ્ટ આપ્યો છે, તો તારીખના ખાનામાં હું લખી નાખું મે 2015, બંને બાજુ પર આપણે નોંધ કરશું મે 2015. ચાલો વ્યવહાર નંબર 1 થી શરૂઆત કરીએ. તો પહેલી તારીખે શરૂઆતની રોકડ સિલક 4000 અને શરૂઆતની બેંક સિલક 6000 રૂપિયા આપી છે, એટલે કે શરૂની મહિનાના ઓપનિંગ બેલેન્સની વાત કરે છે. શરૂઆતની રોકડ સિલક 4000 અને શરૂની બેંક સિલક 6000 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શરૂની જે કાંઈ સિલક છે અને બાકી આગળ લેવા તરીકે આઈ બાજુ પર એક નંબર કરીને દર્શાવવાની હોય, અહીંયા લખશું બાકી આગળ લેવા. શરૂની રોકડ સિલક આપણને કીધી છે 4000, તો રોકડના ખાનામાં લખશું 4000 અને બેંકની બાકી આપણને જે આપે છે એ 6000 આપે છે, તો બેંકના ખાનામાં લખશું 6000. ચલો, તો આ રીતે શરૂની સિલક આપણે દર્શાવી 4000 અને 6000. ખાસ ધ્યાન રાખશો કોલમો ચેકથી લેવડ દેવડ હોય તો બેંકના ખાનામાં, રોકડમાં લેવડ દેવડ હોય તો રોકડના ખાનામાં. ત્યાર પછી વ્યવહાર નંબર 2, મોનિકાને રૂપિયા 5000 નો માલ 10% વેપારી પટાવે વેચ્યો. મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં. તો વિદ્યાર્થી મિત્રો, મોનિકાને માલનો આપણે વેચાણ કરીએ છીએ, 5000 નો માલ છે અને વેપારી પટાવ 10% કીધો છે, તો 10% વેપારી પટાવનો દર છે. હવે અહીંયા ધ્યાન એ વાતનું રાખશો કે વેપારી પટાવને આપણે બાદ કરશું, અહીંયા વટાવની કોઈ કોલમ નથી એટલે નોંધ કરવાની કોઈ જરૂર નથી. 5000 માંથી 10% લેસ કરતા 4500 રૂપિયાના ખરેખર માલનું વેચાણ થયું કહેવાય. તો મોનિકાએ આપણને જે ચેક આપ્યો હશે એ ખરેખર કેટલાનો હશે, તો 4500. માલ વેચીએ તો પૈસા આવે, આવે તો આની નોંધ કઈ બાજુ પર કરશું, તો કે આ બાજુ પર તારીખ નંબર 2 વિગતમાં નામ લખાશે વેચાણ ખાતે અને રકમના ખાનામાં ચેક મળ્યો છે એટલે બેંકના ખાનામાં રકમ લેશું 4500. ત્યાર પછી વ્યવહાર નંબર 4, 2000 પગાર પેટે અને રૂપિયા 100 દલાલી પેટે રોકડા ચૂકવ્યા હતા. અહીંયા એક સાથે તમને બે ખર્ચ ચૂકવ્યા છે એવું કહે છે, પગારના રૂપિયા 2000 અને દલાલીના રૂપિયા 1500, આમ બે ખર્ચ એક સાથે ચૂકવ્યા હતા એવું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક સાથે જ્યારે બે ખર્ચની ચૂકવણી થઈ હોય ત્યારે અલગ અલગ એની બે નોંધ કરવી પડશે. એક નોંધ પગારના નામથી કરશું અને બીજી નોંધ છે આપણે દલાલીના નામથી કરશું. બંનેની ચૂકવણી રોકડમાં થઈ છે એટલે અહીંયા વ્યય બાજુ પર હું તારીખના ખાનામાં લખીશ 4 નંબર, ફરી વખત 4 નંબર, એક વખત લખશું પગાર ખાતે. પગાર ખાતે કેટલો પગાર ચૂક્યો છે, તો પગારની રકમ તમને આપી છે 2000, તો ચેક થી ચૂકવ્યા છે એટલે બંને રકમને હું બેંકના ખાતામાં દર્શાવીશ અને એક વખત લખશું દલાલી ખાતે, અને એ રકમ છે 100 રૂપિયા. એ કઈ રીતે ચૂકવ્યા છીએ, તો દલાલીની રકમ રોકડમાં ચૂકવી છે, પગાર અને દલાલી બંને રોકડા ચૂકવા છે. સોરી, તો અહીંયા બેંકના ખાનામાં લખવાના બદલે બંને રકમને હું રોકડના ખાનામાં દર્શાવીશ 2000 અને 100 રૂપિયા.
ત્યાર પછી આગળ વધીએ તો વ્યવહાર નંબર 6 3000 રૂપિયા બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. ધંધાનો માલિક અંગત હેતુ માટે બેંકમાંથી 3000 રૂપિયા કાઢે છે અને પોતાના પર્સનલ હેતુ માટે કાઢે છે, એ સ્પષ્ટ કર્યું છે. ધંધાનો માલિક જ્યારે પણ પોતાના અંગત હેતુ માટે રોકડા લઈ જાય, માલ લઈ જાય કે મિલકત લઈ જાય કે પછી બેંકમાંથી પૈસા લઈ જાય, તો એને ધંધાના માલિકે એક પ્રકારનો ઉપાડ કર્યો છે કહેવાય. એટલે વિગતમાં આપણે ઉપાડ ખાતે લખશું, પણ વિચારવાનું એ કે પૈસા આવે છે કે જાય છે. તો કે અહીંયા માલિક ધંધામાંથી બેંક ખાતામાંથી ઉપાડી લઈ જાય છે, એટલે જાવક થાય છે. પણ ક્યાંથી બેલેન્સ ઘટે છે? તો કે બેંકમાંથી. તો આની નોંધ કોના ખાતામાં કરશું? તો કે બેંકના ખાતામાં. એટલે તારીખ નંબર અહીંયા 6 લખું છું અને વિગતમાં લખશું ઉપાડ ખાતે, અને રકમ આવશે બેંકના ખાતામાં 3000. ત્યાર પછી આગળ વધીએ. 10 તારીખે 6000 નો માલ હિરેનને વેચ્યો. હિરેને રૂપિયા 4000 રોકડા અને બાકીની રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભરી દીધો. તો 6000 નો માલ આપણે હિરેનને વેચીએ છીએ, એમાંથી હિરેને 4000 રોકડા આપ્યા અને બાકીની રકમનો ચેક, બાકીનો એટલે કેટલાનો ચેક આપ્યો હોય? તો કે કુલ વેચાણ આપણું 6000 નો છે, એની સાથે 4000 રોકડા, તો 2000 નો ચેક મળ્યો હશે. એ ચેક પાછો બેંકમાં ભરી આવ્યા એટલે બેંકમાં સિગ્નલ વધી હશે, સમજી. અને આગળ વધીએ તો તારીખ નંબર આપણને 10 તારીખ આપી છે. પૈસા આવે તો આ બાજુ પર એક વખત લખશું વિગતમાં. વેચાણ ખાતે રોકડા આપણને મળે છે કેટલા? તો કે 4000. તો રોકડના ખાતામાં 4000 અને બાકીની રકમનો ચેક એટલે બેંકના ખાતામાં આવશે 2000. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે અડધી રકમ રોકડમાં મળે, અમુક રકમ છે ચેકથી મળે, તો પણ આપણે એની બંને ખાતામાં આ રીતે નોંધ કરી શકીએ. ત્યાર પછી આગળ વધીએ તો 12 તારીખે કીધું 500 નો માલ ખરીદ્યો અને રકમ ચેકથી ચૂકવી. 500 રૂપિયાનો માલ ખરીદી અને રકમની ચૂકવણી આપણે ચેકથી કરીએ છીએ, એનો મતલબ નાણાંની સંપૂર્ણ ચૂકવણી ચેકથી થાય છે. એટલે પૈસા આવે છે કે જાય છે? તો કે ખરીદી કરીએ તો નાણાં જાય. જાય તો કઈ બાજુ પર પહોંચશું? તો કે વ્યય બાજુ પર. તારીખ નંબર લખશું 12, વિગતમાં લખાશે ખરીદ ખાતે અને રકમ આવશે કેટલી ચૂકવી ચેકથી. તો ચેકથી ચૂકવવાની વાત કરે છે, એમાં એવું કહે છે 5000 નો માલ ખરીદી તો 5000 રૂપિયા નો આપણે સામે વાળા વ્યક્તિને ચેક આપશે. ત્યાર પછી આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તારીખ નંબર 17 નો એક વ્યવહાર આપ્યો છે, જેમાં કહે છે રૂપિયા 2000 દુકાન ભાડું ચેકથી ચૂકવ્યું. દુકાન ભાડાના 2000 ચેકથી ચૂકવ્યા, તો આ પણ એક પ્રકારનો ખર્ચ કહી શકાય. એટલે 17 તારીખનો વ્યવહાર એ પણ વ્યય બાજુ પર નોંધાશે. વિગતમાં લખશો દુકાન ભાડા ખાતે ચેકથી ચૂક્યું છે. કેટલું ચૂક્યું? તો દુકાન ભાડાની અમાઉન્ટ આપી છે આપણને 2000, તો બેંકના ખાતામાં 2000 લખશું. પણ જો રોકડેથી ચૂક્યું એવું કીધું તો રોકડના ખાતામાં. ત્યાર પછી 21 તારીખમાં કહે છે 4500 નો માલ 10% વેપારી વટાવે અને પાછો રોકડે ખરીદે. 4500 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો, એટલે 4500 માંથી વેપારી વટાવ બાદ કરતા 450 બાદ કરતા ખરેખર ખરીદી આપણી 4050 ની કહેવાશે. હવે ખરીદી કરીએ છીએ રોકડેથી, ખરીદીએ તો રોકડા જાય. જાય તો કઈ બાજુ પર નોંધ કરશું? તો કે વ્યય બાજુ પર. તારીખ નંબર આપણને આપી છે 21 તારીખ. 21 તારીખે વિગતમાં લખશું ખરીદ ખાતે અને આપણે ચૂકવણી કરી હશે 4050 ની રોકડમાં, તો રોકડાના ખાનામાં 4050. છેલ્લા 24 તારીખે એક વ્યવહાર આપ્યો છે, કરિશ્માએ તેના દેવા પેટે 2550 રોકડા ચૂકવ્યા. કરિશ્મા પાસેથી આપણે 2550 રૂપિયા લેવાના હતા, એ આપણને રોકડા મળી જાય છે. કઈ તારીખ નંબર હું લખું છું 24. પૈસા આવે છે તો આ બાજુ પર નોંધ કરશું કોણે ચૂકવ્યા? તો કે કરિશ્માએ. એટલે લખવાનું કરિશ્મા ખાતે કેટલા રૂપિયા રોકડમાં મળે છે? તો કે 2550. છેલ્લે 26 તારીખનો એક વ્યવહાર આપણને આવ્યો છે, એની વાત કરીએ તો 26 તારીખે આત્મકલ્યાણીને 1200 રૂપિયા જૂનો હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા. આત્મકલ્યાણીને 1200 રૂપિયા આપણે ચૂકવ્યા, તો એ પણ જૂનું દેવું ચૂકવીએ છીએ. તારીખ નંબર 26, વિગતમાં લખશું આત્મકલ્યાણી ખાતે.
અને કેટલા ચૂકવ્યા છે તો રકમ આપી છે 1200 રોકડા ચૂકવ્યા છે તો રોકડના ખાતામાં આવશે 1200 ત્યાર પછી 29 તારીખમાં જહાનવીને 3000 નો ચેક આપ્યો છે તરત જ બેંકમાં ગયો જહાનવી પાસેથી 3000 નો ચેક મળે છે એને સીધો બેંકમાં કરીએ છીએ એટલે તારીખ નંબર લખશો અહીંયા 29 આ પૈસા આવે છે જહાનવી આપનાર છે તો અહીંયા લખશો જહાનવી ખાતે રકમ આપણને ચેક થી મળે છે 3000 રૂપિયા સીધા બેંકમાં બેલેન્સ રૂપિયા છે એટલે બેંકના ખાતામાં આવશે અને છેલ્લે રૂપિયા 1000 રોકડા બેંકમાં તમને એવું કહે છે બેંકમાં 1000 રૂપિયા રોકડા ભર્યા તો વિદ્યાર્થી મિત્રો બેંકમાં રોકડા ભરો છો તો એમાં આમનત કેવી બનશે આવો બેંકમાંથી પૈસા ઉપાડીએ કે બેંકમાં ભરીએ એટલે પહેલા એની આમનત બનાવવા આમનત અહીંયા હું સાઈડ પર બનાવું છું બેંકમાં પૈસા ભરીએ તો બેંક શિલ્લક વધે બેંક આવે તો બેંક ખાતે ઉધાર ધંધામાંથી રોકડા જાય જાય તો રોકડ ખાતે જમા કરશું કેટલા ભર્યા બેંકમાં તો કે 1000 રૂપિયા એટલે આમનત આપણી 1000 થઈ ગઈ હવે જો આમાં એક અસર છે રોકડ ખાતાને થઈ બીજી અસર બેંક ખાતાને થઈ રોકડ અને બેંક બંને એકબીજાના સામસામેના ખાતા છે તો આવી રીતે એકબીજાના સામસામેના ખાતા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો રોકડ અને બેંક સામસામેના ખાતા હોય તો એવા વ્યવહારને જમા ખર્ચ વ્યવહાર કહેવાય અને દરેક જમા ખર્ચ વ્યવહારની બે નોંધ થાય ખતવણીની સિસ્ટમ મુજબ અહીં આપણે આમનત આપવી પડશે આમનત પરથી ખતવણી કરશું એટલે બંને તરફે એક આય બાજુ પર નોંધ થશે એક વ્યય બાજુ પર કઈ રીતે નોંધ કરવાની છે બરાબર ધ્યાન રાખશો બેંક ખાતે ઉધાર થયું છે એટલે બેંક ખાતાની ઉધાર બાજુ પર જવાનું વિગતમાં નામ લખવાનું રોકડ ખાતે અને રકમ લખવાની બેંકના ખાતામાં એક હશે તો અહીં તારીખ નંબર આપણે જાણીએ છે 30 તારીખ આઈ બાજુ પર બેંક ખાતે ઉધાર થયું છે એટલે બેંકની ઉધાર બાજુ વિગતમાં નામ લખશો રોકડ ખાતે અને ખાતા વહી પાના નંબરમાં ટૂંકા શબ્દમાં લખવાનું જ ખ એટલે જમા ખર્ચ વ્યવહાર છે અને ખાતું લેવાનું બેંકનું બેંકના ખાતામાં 1000 રૂપિયાથી નોંધ થશે હવે એક વખત જમા તરફેથી ખતવણી કરીએ તો રોકડ ખાતે જમા થયું છે કે રોકડ ખાતાની જમા બાજુ પર જવાનું નામ લખવાનું વિગતમાં બેંક ખાતાની રકમ લખવાની 1000 રોકડ ખાતા ચાલો તો જમા તરફે વાત કરીએ જમા બાજુ પર વિગતમાં નામ લખાશે બેંક ખાતે અને વ્યવહાર કેવો છે જમા ખર્ચ એટલે ખાતામાં લખશું જખ અને રકમ આવશે રૂપિયા 1000 ઈ રોકડના ખાતામાં નોંધ થશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જમા ખર્ચ વ્યવહારની બંને તરફથી એક એક અસર છે પૈસા બેંકમાં ભરો કે બેંકમાંથી ઉપાડો બંને વ્યવહાર છે જમા ખર્ચ છે આમનત બનાવે અને આ રીતે ખતમની અસર આપણને હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંથી હવે આપણું કામ છે એ આસાન બની ગયું છે હવે સીધો આનો આપણો સરવાળો કરી અને સીધી બેલેન્સ શોધી શકીએ ચાલો તો સરવાળો કરીએ ફટાફટ સૌથી પહેલા આઈ બાજુ રોકડ ખાતા બેંકના ખાતાની વાત કરું તો બેંકના ખાતાનું આપણો જે કાંઈ સરવાળો થશે એ 10550 રૂપિયા થશે અને 10550 આવકવરૂપ બેંકની જે છે એમાંથી બેંકની જાવકોને બાદ કરતા ડિફરન્સ આપણને સમથિંગ 2200 રૂપિયા જેટલો સોરી ડિફરન્સ આપણને સોરી રોકડના ખાનામાં 10550 રૂપિયા સરવાળો થશે રોકડના ખાનામાં 10550 લખીશ અને એનો ડિફરન્સ 2200 રૂપિયા સમથિંગ આવશે બાકી ચલો ત્યાર પછી બેંકના ખાનામાં 16500 સરવાળો થશે તો અહીંયા 16500 બંને બાજુ પર લખશું 16500 અને એનો ડિફરન્સ જે આવશે એ ડિફરન્સ તરીકે આપણને 6500 રૂપિયા ડિફરન્સ મળશે તો એની સામે તારીખ નંબર છેલ્લી મે મહિનો છે 31 તારીખ હોય એટલે આગળ લખવાનું બાકી આગળ લઈ ગયા આ મહિનાની જે આખરની બાકી પછીના મહિના શરૂની બાકી કહેવાય એટલે મે પછી મહિનો આવે જૂન 2015 તારીખ નંબર 1 બાકી આગળ લાયા 6500 અને 2200 આ રીતે સરવાળો કરી બેલેન્સ શીટ બંધ કરશું વિદ્યાર્થી મિત્રો આને પછીનો જે દાખલો છે સ્વાધ્યાયનો છઠ્ઠો પ્રશ્ન એ આપ સૌ આ જ મેથડમાં દાખલો છે એટલે આપની જાતે નોટબુકમાં